जय श्री कृष्ण विद्यार्थियों, आज आपने धोरण चार विषय गणित एमा प्रकरण बार केटलू भारे केटलू हलकू विषय आगळ शीखीशू। तो विद्यार्थियों, अगाउना वीडियो नी अंदर आपणे वजनना सरवाड़ाना दाखला शीखी गया, आज आपणे वजननी बादबाकीना दाखला शीखीशू। तो विद्यार्थियों जुओ, अहीं एक उदाहरण मैं तमने बताऊँ छू कि अहीं बतायुं छे 72 किलोग्राममांथी 54 किलोग्राम, बराबर। तो 72 किलोग्राममांथी 54 किलोग्राम आपणे शू करवाना छे, बाद करवाना छे, बराबर। तो अहीं जुओ कि 72 किलोग्राम ओछा 54 किलोग्राम, हवे तमे जुओ अहीं कि 2-માંથી 4 આપણે બાદ કરી શકીશું નહીં, બરાબર। એટલે આપણે શું કરવાનું, બાજુમાંથી 10 કો લેવો પડશે, એટલે અહીંયા 7ને છેકીને અહીંયા ઉપર કેટલા મૂકવાના 1, અને 10ને 2 12, એટલે અહીંયા 2ને છેકીને અહીંયા કેટલા મૂક્યા આપણે 12। તો 12માંથી વિદ્યાર્થીઓ 4 જાય તો કેટલા રહે 8, અને 6માંથી 5 જાય તો કેટલા રહે વિદ્યાર્થીઓ 1। તો આપણો જવાબ કેટલો આવ્યો, 18 કિલોગ્રામ। એવી જ રીતે હું તમને બાકીના બીજા બાદબાકીના દાખલા શીખવાડીશ। તો જુઓ, અહીંયા બતાવ્યું છે 31 કિલોગ્રામમાંથી 19 કિલોગ્રામ। તો આપણે શું કરવાનું છે કે 31 કિલોગ્રામમાંથી 19 કિલોગ્રામને શું કરવાના છે, આપણે બાદ કરવાના છે। તો અહીંયા જોઈશું, ચલો કે 31 કિલોગ્રામ ઓછા 19 કિલોગ્રામ, બરાબર, અને શું કરવાના છે, આપણે બાદ કરવાના છે। તો વિદ્યાર્થીઓ જુઓ કે આપણે 1માંથી 9 બાદ કરી શકીશું નહીં, બરાબર। એટલે શું કરવું પડશે, આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે, તો અહીંયા કેટલા આવશે 2, અને અહીંયા કેટલા આવશે વિદ્યાર્થીઓ, આ 1ને 10ને 1 11, એટલે 11માંથી 9 આપણે વિદ્યાર્થીઓ બાદ કરીએ તો કેટલા રહે 2, બરાબર, અને 2માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે, કેટલા આવે વિદ્યાર્થીઓ, 2માંથી 1 બાદ કરીએ તો 1। તો આપણો જવાબ કેટલો આવ્યો, 12 કિલોગ્રામ, બરાબર। તો અહીંયા લખવાનું તમારે કે જવાબ 12 કિલોગ્રામ, બરાબર। ત્યાર પછી અહીંયા બતાવ્યું છે 72 કિલોગ્રામમાંથી 44 કિલોગ્રામ। તો 72 કિલોગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 44 કિલોગ્રામ। તો 72 ઓછા 44 કિલોગ્રામ, બરાબર। તો જુઓ અહીંયા કે આપણે આમાં પણ 2માંથી આપણે 4 બાદ કરી શકીશું નહીં, બરાબર। તો આપણે શું કરવો પડશે, અહીંયા બાજુમાંથી 10 કો લેવો પડશે, તો અહીંયા આપણે કેટલા લખવાના 6, અને અહીંયા કેટલા આવશે વિદ્યાર્થીઓ 10ને 2 12, અહીંયા 2ને છેકી નાખવાના, અહીંયા લખવાના 12, બરાબર। હવે 12માંથી વિદ્યાર્થીઓ 4 બાદ કરીએ તો કેટલા આવે, 12માંથી 4 બાદ કરીએ તો કેટલા આવશે 8, અને 6માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે અહીંયા 2। તો આપણો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થીઓ, 28 કિલોગ્રામ। તો અહીંયા તમારે લખવાનું કે જવાબ 28 કિલોગ્રામ। આ રીતે વિદ્યાર્થીઓ તમારે બાદબાકીના દાખલા ગણવાના છે। ત્યાર પછી 3 નંબર ઉપર છે 126 કિલોગ્રામમાંથી 87 કિલોગ્રામ। તો 126 કિલોગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 87 કિલોગ્રામ। તો અહીંયા 126 કિલોગ્રામ ઓછા 87 કિલોગ્રામ, બરાબર। તો અહીંયા આપણે 6માંથી 7 બાદ કરી શકીશું નહીં, બરાબર। એટલે શું કરવું પડશે, આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે, એટલે અહીંયા કેટલા આવશે 1, અને અહીંયા કેટલા આવશે વિદ્યાર્થીઓ 10ને 6 16, એટલે આપણે આ 6ને ચેકી નાખવાના, અને અહીંયા કેટલા લખવાના 16। હવે 16માંથી વિદ્યાર્થીઓ 7 જાય તો કેટલા રહે 9, કેટલા રહે 9। હવે જુઓ કે 1માંથી 8 પણ આપણે બાદ કરી શકીશું નહીં, બરાબર, એટલે ફરી આપણે બાજુમાંથી શું કરવો પડશે, 10 કો લેવો પડશે, તો અહીંયા કેટલા આવશે 0। હવે અહીંયાથી 1 10 કો લઈશું, એટલે આપણે અહીંયા ઘડી આ 1ને ચેકી નાખવાના, અને અહીંયા કેટલા આવશે 11, બરાબર। હવે 11માંથી વિદ્યાર્થીઓ 8 જાય તો કેટલા રહે 3, અને અહીંયા 0ના 0, બરાબર। તો જવાબ આપણો કેટલો આવ્યો, 39 કિલોગ્રામ। તો તમારે અહીંયા લખવાનું કે જવાબ 39 કિલોગ્રામ, બરાબર। ત્યાર પછી બતાવ્યું છે 452 કિલોગ્રામમાંથી 176 કિલોગ્રામ।
तो 452 માંથી આપણે કેટલા બાદ કરવાના છે 176 કિલોગ્રામ તો અહીંયા લખવાનું 452 કિલોગ્રામ ઓછા 176 કિલોગ્રામ હવે જુઓ તમે કે આપણે 2માંથી 6 પણ આપણે બાદ કરી શકીશું નહીં એટલે શું કરવું પડશે આપણે 10 કો લેવો પડશે તો અહીંયા કેટલા આવશે 5 ને છે કે અહીંયા ઉપર કેટલા લખવાના 4 અને અહીંયા 10 ને 2 12 અને અહીંયા 2 ને છે કે નાખવાના અને અહીંયા આપણે કેટલા લખી દેવાના 12 હવે 12 માંથી વિદ્યાર્થીઓ 6 બાદ કરીએ તો કેટલા રહે 6 રહેશે પછી 4 માંથી આપણે 7 પણ બાદ કરી શકીશું નહીં એટલે શું કરવો પડશે ફરી આપણે પાછો બાજુમાંથી 10 કો લેવો પડશે તો અહીંયા કેટલા આવશે વિદ્યાર્થીઓ 3 બરાબર અને અહીંયા કેટલા આવશે 10 લઈશું એટલે 10 ને 4 આ કેટલા થશે 14 બરાબર એટલે અહીંયા કેટલા આ 4 ને આપણે છે કે ના હવે 14 માંથી 7 આપણે બાદ કરીશું તો વિદ્યાર્થીઓ કેટલા આવે 7 આવે અને 3 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવશે વિદ્યાર્થીઓ 2 તો આપણો જવાબ કેટલો આવ્યો 276 કિલોગ્રામ બરાબર આ રીતે આવડે ને વિદ્યાર્થીઓ તમને ત્યાર પછી 5 નંબરનો દાખલો છે કે 43 ગ્રામમાંથી 27 ગ્રામમાં શું હતું કિલોગ્રામ હતું હવે આમાં શું આવ્યું આપણે ગ્રામ તો 43 ગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 27 ગ્રામ તો અહીંયા લખીશું 43 ગ્રામ ઓછા કેટલા 27 ગ્રામ આપણે બાદ કરવાના છે બરાબર હવે જુઓ કે 3 માંથી આપણે 7 બાદ કરી શકીએ તો ના કરી શકીએ એટલે શું કરવું પડશે આપણે બાજુમાંથી ફરી પાછો 10 કો લેવો પડશે તો અહીંયા કેટલા આવશે ઉપર 3 અને અહીંયા કેટલા આવશે 10 ને 3 13 એટલે આ 3 ને છેકી નાખવાના અને અહીંયા આપણે શું લખવાના 13 બરાબર તો 13 માંથી વિદ્યાર્થીઓ 7 જાય તો કેટલા રહે 6 અને 3 માંથી 2 જાય તો કેટલા રહેશે અહીંયા 1 તો આપણો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થીઓ 16 ગ્રામ એવી જ રીતે અહીંયા બતાવ્યું છે 91 ગ્રામમાંથી 67 ગ્રામ તો 91 ગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 67 ગ્રામ તો અહીંયા લખવાના 91 ગ્રામ ઓછા 67 ગ્રામ હવે 1 માંથી આપણે 7 બાદ કરી શકીશું નહીં એટલે શું કરવું પડશે આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે તો અહીંયા આ 9 ને છેકીને આપણે અહીંયા ઉપર કેટલા લખવાના 8 અને અહીંયા 10 ને 1 11 આવશે આ 1 ને છેકી નાખવાનું 11 માંથી 7 બાદ કરીએ તો વિદ્યાર્થીઓ કેટલા આવશે 4 અને 8 માંથી 6 બાદ કરીએ તો વિદ્યાર્થીઓ કેટલા આવે 2 તો આપનો જવાબ કેટલો આવ્યો 24 ગ્રામ બરાબર એવી જ રીતે અહીંયા બતાવ્યું છે 7 નંબરના દાખલામાં કે 263 ગ્રામમાંથી 147 ગ્રામ તો 263 ગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 147 ગ્રામ હવે જુઓ 3 માંથી 7 આપણે બાદ કરી શકીશું નહીં એટલે શું કરવું પડશે આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે તો અહીંયા વિદ્યાર્થીઓ કેટલા આવશે 5 અને અહીંયા કેટલા આવશે 10 ને 3 13 થાય એટલે 3 ને આ ચેકી નાખવાના અને અહીંયા કેટલા લખવાના આપણે 13 હવે 13 માંથી 7 જાય વિદ્યાર્થીઓ તો કેટલા રહે 6 અને 5 માંથી 4 જાય તો કેટલા રહે 1 અને 2 માંથી 1 જાય તો કેટલા આવશે 1 તો આપણો જવાબ કેટલો આવ્યો 116 ગ્રામ ત્યાર પછી બતાવ્યું છે 608 ગ્રામમાંથી 353 ગ્રામ તો અહીંયા જુઓ 608 ગ્રામમાંથી આપણે કેટલા બાદ કરવાના છે 353 ગ્રામ બરાબર હવે જુઓ 8 માંથી 3 જાય તો કેટલા રહે વિદ્યાર્થીઓ 5 હવે 0 ને 5 સાથે બાદ કરી શકીશું નહીં એટલે આપણે શું કરવું પડશે બાજુમાંથી 10 કો લેવો પડશે તો અહીંયા કેટલા આવશે 5 અને અહીંયા કેટલા આવશે 10 10 માંથી 5 જાય તો વિદ્યાર્થીઓ કેટલા રહે 5 અને 5 માંથી 3 જશે તો કેટલા આવશે અહીંયા 2 તો આપનો જવાબ કેટલો આવ્યો 255 ગ્રામ બરાબર તો અહીંયા આપણે લખવાનું જવાબ
255 ग्राम, बराबर। त्यार पछी 9 नंबर नो दाखलो छे, एमा बतायुं छे 32 किलोग्राम 500 ग्राम माथी 18 किलोग्राम 250 ग्राम। तो अहीं आपणे आ रीते करी देवानुं के किलोग्राम अने ग्राम, बराबर। हवे जुओ अहीं लखवाना 32 किलोग्राम अने अहीं केटला 500 ग्राम ઓછા 18 કિલોગ્રામ 250 ગ્રામ આપણે શું કરવાના છે, બાદ કરવાના છે। હવે ઝીરોના ઝીરો, ઝીરોમાંથી 5 બાદ કરી શકીશું નહીં એટલે આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે। તો અહીંયા કેટલા આવશે વિદ્યાર્થીઓ, 4, અને કેટલા આવશે 10। 10માંથી 5 જાય તો કેટલા આવે 5, 4માંથી 2 જાય તો 2, પછી 2માંથી 8 બાદ કરી શકીશું નહીં એટલે ફરી પાછું આપણે બાજુમાંથી 10 કો લેવો પડશે। તો અહીંયા કેટલા આવશે 2। હવે અહીંયા 10 ને 2 12, બરાબર। 12માંથી 8 જાય તો વિદ્યાર્થીઓ કેટલા રહેશે 4, અને 2માંથી 1 જાય તો કેટલા રહે 1। તો આપણો જવાબ વિદ્યાર્થીઓ કેટલા આવ્યો, 14 કિલોગ્રામ 250 ગ્રામ, બરાબર। આ રીતે વિદ્યાર્થીઓ બાકીના જે દાખલા છે એ તમારે તમારી જાતે ગણવાના છે।